नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 માં આપણે જોઈએ તો ચેપ્ટર 3 માં એના પછીનો પ્રશ્ન કે ભાઈ ટૂંકમાં ઉત્તર બાકી છે 2 માર્કના. ઓવરડ્રાફ્ટ એટલે શું? ચાલુ ખાતું ધરાવનારના ખાતામાં જે રકમ જમા છે, સમજો, તેના કરતાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડ, એટલે ઓવરડ્રાફ્ટ. એટલે કે જે તમારી પાસે રકમ છે એનાથી ઓવર તમે ઉપાડી શકો, એના ઉપર અતિરિક્ત તમે ઉપાડી શકો, એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. વેપારીની કામ ચલાવ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા બેંક આ રીતે નાણાંનું ધિરાણ કરતી હોય છે. આજે વેપારી જે છે એને ઘણી વખત વધારે પૈસાની જરૂર પડે તો બેંક આ સગવડ આપતી હોય છે. આ માટે પોતાની કે મિલકતોની પોતાની એટલે કે પોતાના પોતે એક વ્યક્તિ તરીકે અથવા તો મિલકતની કોઈ સ્ટોક છે આ તે એની જામીનગીરી આપવાની થતી હોય, તેથી જેટલી રકમ ઉપાડવામાં આવે તેના પર જ બેંક નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરતી હોય. આવડી થયું. પછી કેશ ક્રેડિટ એટલે શું? તો કે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે એને કેશ ક્રેડિટ કહેવાય. કે ભાઈ વેપારીને ધંધાના હેતુ કે ધંધાના વિકાસ માટે કે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ કરવામાં જોવામાં આવે કે ભાઈ આનો માલ કેટલો છે, શું છે, એની જરૂર છે એ ત્યારે નક્કી કરવામાં આવે એને કેશ ક્રેડિટ કહેવાય. માલ સ્ટોકના તારણ સામે બેંક આ પ્રકારનું ધિરાણ કરતી હોય છે. આ પ્રકારના ધિરાણમાં ધંધાકીય એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરેલા અહીંયા સમયગાળો અને રકમ બે લાંબી થઈ જશે તેટલા પ્રમાણમાં જ નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ થતું હોય છે. અને બીજી વસ્તુ કે કેશ ક્રેડિટ ચાલુ ખાતું ધરાવનાર ઉપરાંત બીજા વ્યક્તિઓને પણ મળી શકતું હોય છે. પછીનો પ્રશ્ન છે ટ્રાવેલર્સ ચેકની સમજ. ટ્રાવેલર્સ ચેક વિશે આપણે પ્રશ્નો જોઈ ગયા છે એટલે અહીંયા રિપીટ નથી કરતા. તો ચોથો પ્રશ્ન છે ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારોનું ઉદાહરણ. તો ભાઈ એની વાત કરીએ તો પેલું છે ખાતેદારે બેંકમાં પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું. ઓનલાઈન હું મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરતી હોય કોઈ પણ બેંકની તો એમાંથી સીધું સ્ટેટમેન્ટ હું કાઢી શકતી હોવાની અથવા તો રિક્વેસ્ટ ઓનલાઈન કરી શકું છું. બીજું ચેકબુક માટે રિક્વેસ્ટ કરી શકું ઓનલાઈન. તો આ બિન નાણાકીય વ્યવહારો થયા કે જે ઈ બેન્કિંગની અંદર સમાવિષ્ટ કરી શકાય. પછી સમજાવવાની છે ત્રણ ટોપિક છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ. ક્રેડિટ કાર્ડની વાત કરો તો ખાતેદાર કે અન્ય કોઈપણ વ્યક્તિ બેંકને અરજી કરીને ક્રેડિટ કાર્ડની માંગણી કરી શકે. એની માટે અમુક ચોક્કસ પોલિસી હોય, તમારે થતી હોય, એ ક્રાઇટેરિયામાં તમે આવતા હોય તો તમને મળે. બેંક જે તે વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ કરે, તે વ્યક્તિની દેવું ચૂકવવાની ક્ષમતા નક્કી કરે. આજે કોઈ સેલરી એકાઉન્ટ ધરાવતું હોય અથવા તો કોઈ સેલરાઇઝ્ડ પર્સન હોય અને એની 30,000ની આવક હોય, નિશ્ચિત દર મહિને સેલરી એકાઉન્ટમાં આવી જ જાય છે એ નક્કી હોય, તો આ વ્યક્તિને ક્રેડિટ કાર્ડની સુવિધા મળે. કારણ કે એને દર મહિનાના અંતમાં એની ચોક્કસ રકમ ખાતામાં જમા થઈ જાય છે, પ્લસમાં એના ઉપાડ, એના ખર્ચા એ પણ એમાં જોવામાં આવતું હોય અને એના આવક એમાં આવે છે એટલા માટે એની દેવાની ચૂકવણીની પણ ત્યાં કન્ફર્મેશન મળે કે ના, આ વ્યક્તિને રેગ્યુલર પેમેન્ટ આવે છે એટલે આ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ મળી શકે. પછી બેંક તે વ્યક્તિને નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપે. હવે એમાં પ્રકાર પડે કે ભાઈ કેટલી કિંમતનું તમારે ક્રેડિટ કાર્ડ જોઈએ છે. આ કાર્ડની મદદથી વ્યક્તિ વસ્તુની ખરીદી કે અન્ય ચૂકવણી કરી શકે. આજે મારા ખાતામાં 80,000 હોય અને મારે કોઈ 1,00,000ની વસ્તુ લેવી છે ને, મેં 1,00,000નું ઓલું કરાવેલું છે ક્રેડિટ કાર્ડ, તો હું એમાંથી 20,000 ઉપાડી શકું વધારાના, બરાબર. એટલે ખરીદી કરતાં ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં જમા થઈ જાય કે જે વ્યક્તિને મારે ચૂકવવાનું થતા હોય એમાં જમા થઈ જાય. કાર્ડ ધારકે નિશ્ચિત સમયગાળામાં તે રકમની ભરપાઈ કરી દેવાની હોય પાછી, બરાબર છે. બીજું છે ડેબિટ કાર્ડ, કે જ્યાં ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની સગવડ હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ થતો હોય. ડેબિટ કાર્ડ ધારક આ કાર્ડની મદદથી પોતાની ખરીદી કરી શકે, જે માટે ખરીદી કર્યા પછી દુકાનદારને કાર્ડ આપવો પડે, એ સ્ક્રેચ કરશે અને એમાંથી સીધું પેમેન્ટ થઈ જશે. કાર્ડ ધારકે જેટલી રકમની ખરીદી કરી હોય તેટલી રકમના કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર થાય, એના ખાતામાં હોય એટલી રકમ વાપરી શકે, બરાબર, ડેબિટ કાર્ડ જે ધરાવતો હોય. પછી છે એટીએમ. એટીએમ એટલે ઓટોમેટેડ ટેલર મશીન. ખબર છે આપણને બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિને આવી સગવડ મળતી હોય છે, ગમે એ ખાતું કેમ ન હોય. ગ્રાહકને જરૂર પડતા પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલ લઘુત્તમ રકમથી વધારે અને ખાતામાં જમા રકમ હોય એના કરતાં ઓછા એક સાથે નાણાં ઉપાડી શકો. અને એમાં હવે કેટલી મર્યાદા આવી ગઈ છે કે ભાઈ એક દીમાં આટલા ઉપાડી શકો કે એક મહિનામાં આટલા ટ્રાન્ઝેક્શન થાય એટીએમ દ્વારા, બરાબર.
બેંકો ખાતેદારના દૈનિક રકમની મર્યાદા મુજબ મર્યાદિત રકમનો ઉપાડ કરી શકે. જેમ મેં વાત કરી એમ એક સાથે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકાય એનું પણ ક્રાઇટેરિયા હોય કે એક આ રીતે તમે 50,000 એટીએમમાંથી કાઢી શકો, બરાબર? એટલે એની પણ મર્યાદા નક્કી કરેલી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપતી હોય કે એની અંદર એક ખાનગી 4 આંકડાનો પાસવર્ડ હોય જે તમે પિન કહેતા હોય આવા કાર્ડ ગ્રહણ કરી શકે તેવા યંત્રો બેંકમાં મોકલવામાં આવે છે. બીજી પણ કોઈ પણ જગ્યાએ એટીએમ મશીન તમને ખબર જ છે હાલમાં અન્ય બેંકના યંત્રોમાંથી પણ ઉપાડ કરી શકાય, મેં જેમ વાત કરી હતી અગાઉ, જે માટે થોડી વધારાની ચાર્જીસ એના બે જે રાખતા હોય એટલા એની ઉપર લાગે. એવી રીતે એટીએમની સગવડ કે તમે ગમે ત્યાંથી ગમે તે નાણાં ઉપાડી શકો. પછીનો પ્રશ્ન છે, બેંક અને બેન્કો શબ્દની ઉત્પત્તિ ક્યાંથી આવી? ઇટાલિયન શબ્દ બેન્કો પરથી બેંકની શબ્દની ઉત્પત્તિ થઈ. પ્રાચીન યુગમાં પણ બેંકની પ્રવૃત્તિ હતી. શું થતું? એનો રોમન સામ્રાજ્યમાંથી ઉદ્ભવ થયો. રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને માશેલા તરીકે ઓળખવામાં આવતા. શબ્દ યાદ રાખવું, ગમે ત્યારે પૂછ્યા ગમે ત્યાં પૂછાઈ શકે. બંધ વાડાની વચ્ચે બેન્કુ નામે ઓળખાતી લાંબી બેન્ચ ઉપર પોતાની નાની કામ ચલાવ દુકાનો રાખતા, જેના પરથી બેન્કો અને બેન્ક શબ્દની ઉત્પત્તિ થઈ. કે ઈ ન્યા એ કામ થતું, આ જે પ્રવૃત્તિ બેન્કમાં જે થાય છે ઉપાડવાનું, ધીરાણ કરવું, આ બધી જે વસ્તુ આ બેન્ચમાં થતી, એટલા માટે શબ્દ રોમન સામ્રાજ્યમાંથી આવ્યો અને ત્યાં આવી રીતે બેન્કો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ અને આ બેન્કો શબ્દ જે છે એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે બેંક અને બેન્કો શબ્દની ઉત્પત્તિ ત્યાંથી થઈ. પછી બેંકના કાર્યોની યાદી, તો એના મુખ્ય કાર્યો આપણે જોઈ લીધા છે. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. ગૌણ કાર્યોની અંદર આપણે જોયું હતું કે ભાઈ ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો, ટ્રાવેલર્સ ચેક, શાખપત્ર, ડ્રાફ્ટની સેવા, ગ્રાહકોની શાખ અંગેની માહિતી, બાંયધરી દલાલ તરીકેની સેવા, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ આપવા અને અન્ય સંબંધિત ઘણી બધી સેવાઓ આપવી. પાઠ અહીંયા પૂરો થઈ જાય છે. એમસીક્યુને એક બે વાક્યની પીડીએફ આવતીકાલે મૂકવામાં આવશે. થઈ જાય એટલે આખો પાઠ, તમારા બીજા પાઠનું પણ રિવિઝન અહીંયા પૂરું થઈ જશે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.